અને ઉમૈયા ને બે દીકરા હતા, એકનું નામ કાર્તિકેય અને બીજાનું નામ ગણેશ. બે ભાઈમાં ગણેશ ધુંધાળા હતા, નાના નાના પગ અને મોટું મોટું માથું. કાર્તિકેય તો હરણની ફાળે દોડે, પણ ગણેશનું પેટ મોટું પટારા જેવું. દોડવાનું કે કૂદવાનું આવે તો એમને ન ફાવે. એક દિવસ ગણેશ અને કાર્તિકેય વાદે ચડ્યા. એક કહે, હું જબરો. બીજો કહે, હું જબરો. બેવને લડતા જોઈને ઉમૈયા બોલ્યા, તમે બેવ એક સાથે નીકળીને આખી દુનિયા ફરી આવો, 68 તીર્થ કરી આવો. બેમાં જે પહેલો ઘરે આવે તે જબરો. માને પગે લાગીને કાર્તિકે તો ચાલી નીકળ્યા દુનિયા ફરવા. એમને ચાલતા શિવાર પવનની જેમ એ તો દોડે. ગણેશ બેઠા બેઠા વિચાર કરે છે, આ કાર્તિકેયને કેમ કરીને પહોંચી શકાશે? આવડી મોટી ફાન અને આટલું ભારે માથું ન હોત તો એને બતાવી દેત, પણ હવે શું કરવું? ગણેશ તો મૂંઝવણમાં પડી ગયા. ત્યાં એકાએક એમને મનમાં એક વિચાર આવ્યો. તેમણે માને કહ્યું, માં, તમે અહીં આ સિંહાસન પર બેસો. પછી જઈને પિતાજીને બોલાવી લાવ્યા અને કહ્યું, પિતાજી, તમે પણ અહીં માતાજી સાથે આ સિંહાસન પર બેસો. શંકર બોલ્યા, આજે આ શું ખેલ માંડ્યો છે તે ગણેશ? કાર્તિકે ક્યાં છે? ઉમૈયામાં બોલ્યા, એ તો ઘણે દૂર પહોંચી ગયો હશે. બે ભાઈ શરતમાં ઉતર્યા છે. જે દુનિયા ફરી આવે, 68 તીર્થ ફરી આવે ને પહેલા ઘરે આવે એ જબરો. આ સાંભળીને શંકરે ગણેશને પૂછ્યો, ગણેશ, તું ક્યારે ઉપડે છે? ગણેશ મલકાયા અને બોલ્યા, પિતાજી, તમે જુઓ તો ખરા. પછી એમણે આસન પર બેઠેલા માતા પિતાની પૂજા કરી અને તેમની પ્રદક્ષિણા શરૂ કરી. એક વાર, બે વાર, ત્રણ વાર, એમ 68 વાર ગણેશજીએ માતા પિતાની આસપાસ આટા માર્યા. પછી તેમને પગે પડીને એ બોલ્યા, દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપ છે. મેં એ તીર્થની 68 પ્રદક્ષિણા કરી છે. મારી 68 તીર્થની યાત્રા પૂરી થઈ. આ સાંભળીને શંકર કહે, ગણેશ, તું નાનો છે પણ ઘણો ચતુર છે. બે ભાઈમાં તું જ પહેલો આવ્યો ગણાય. તારી બુદ્ધિ અજબ છે. ઉમૈયા બોલ્યા, જે મા બાપને તીર્થરૂપ ગણે તેની પૂજા સૌથી પહેલી જ થાય ને. માતા પિતાના વચન સાંભળીને ગણેશજી તો રાજી રાજી થઈ ગયા. પછી ઘણે વખતે કાર્તિકે આખી દુનિયા ફરીને ઘેર આવ્યા અને માતા પિતાને પગે લાગ્યા. લાંબી મુસાફરીના લીધે તેઓ થાકીને લોથપોત થઈ ગયા હતા. તેમણે જોયું કે ગણેશ મોજથી માના ખોળામાં બેઠા હતા. ગણેશ, તું વહેલો આવી ગયો કે પછી નીકળ્યો જ નથી? તેમણે ગણેશને પૂછ્યું. ગણેશ કહે, જીવતા તીર્થ તે મા બાપ, મેં એમની પૂજા કરી એટલે 68 તીર્થ મને ફળ્યા. મારી તીર્થયાત્રા તો ક્યારને પૂરી થઈ છે.